હાય દિસ ઇઝ મી ફરી સફેદ વેરી ગુડ ઇવનિંગ હું છું ફરી સફેદા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર તો આજે આપણે ગુજરાતની નદીઓ વિશે બે ટોપિક જોવાના છે નર્મદા નદી વિશે અને તેમાં સરદાર સરોવર ડેમ વિશે એકદમ ભરપૂર માહિતી આ જ એક એક જે પેજ છે એમાં મેં મારું નોટડાઉન કરેલું છે એ પર્સનલ નોટ્સ તમારી સાથે શેર કરું છું તો ધ્યાન આપજો એકદમ મસ્ત મજાની શોર્ટકટ કીઝ છે અને તમને યાદ રહી જાય એવું છે થોડુંક ધ્યાન આપશો એટલે આવડી જશે વાંધો નથી થોડું ધ્યાન આપવાની જરૂર છે તમારે સ્ક્રીનશોટ લેવું હોય તો મારી કોઈ ના નથી તમે બિન્દાસ સ્ક્રીનશોટ લઈ શકો છો સૌથી પહેલાં તો આપણા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો કરી લેજો હા ભાઈ બિન્દાસ એકદમ તો પેલા તો સ્ક્રીનશોટ લેવું હોય આ પેજનું તો એકદમ દિલથી લઈ શકો છો કોઈ ના નથી દિલથી લાઈક પણ વિડિયોને કરી દેજો હે ચાલો આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ તો સૌથી મોટી નદી આપણને ખબર છે નર્મદા ને સૌથી મો લાંબીની વાત કરીએ તો સાબરમતી બરાબર છે સૌથી મોટી નદી નર્મદા છે તો લંબાઈ કેટલી છે એની એક હજાર ત્રણસો દસ કિમી યાદ રાખજો સૌથી મોટી સિંચાઈ નર્મદા નદી ઉપર આવેલું છે નવા ગામ ખાતે સરદાર સરોવર યોજના જેને આપણે કહીએ છીએ બરાબર છે જે એકસોને વન થર્ટી એટ પોઈન્ટ સિક્સટી એટ ઊંચાઈ ધરાવે છે સરદાર સરોવર બંધ સ્ક્રીનશોટ લઈ લીધું ને ભાઈ ઓકે નર્મદા નદીની વાત કરીએ તો સૌથી આઈએમપી ટોપિક છે તમારી માટે ઉદ્ગમ સ્થાન અમરકંટક મધ્યપ્રદેશ લંબાઈ કેટલી એક હજાર એક હજાર ત્રણસો દસ સ્કીમી બરાબર છે અંત ક્યાં આવે છે ભરૂચમાં ખંભાતની ખંભાતની ખાડી ખંબાતની થાળી ગુજરાતમાં એકસો સાહીઠ કિમી પથરાયેલી છે નર્મદા નદી એ પણ યાદ રાખજો મધ્યપ્રદેશના વિધ્યાંચલ પર્વત શ્રેણીમાંથી ઉદગમ સ્થાન થયેલો છે ક્યાંથી ભાઈ મધ્યપ્રદેશના વિધ્યાચલ પર્વત શ્રેણીમાંથી ઉદ્ગમ સ્થાન થયેલો છે અમરકંટક કહેવાય છે નર્મદા મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર ત્રણમાં માં વહેચાયેલી છે યાદ રાખજો કેટલા પ્રદેશોમાં વહેંચાયેલી છે તો મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર ત્રણમાં વહેંચાયેલી છે ત્રિવેણી સંગમ જેને કહેવાય એ નર્મદા નદી ચાંદોદ પાસે ઓરસંગ અને કરજણને મળે છે યાદ રાખજો હા ભાઈ ત્રિવેણી સંગમ નર્મદા નદીનો ચાંદોદ પાસે ઓરસંગ કરજણને મળે છે ગુજરાતની જે જીવન જીવાદોરી છે એ નર્મદા છે ખ્યાલ છે સમજ પડી ગઈ યાદ રહી ગયું બધું યાદ રહી ગયું ઇઝી છે ઇઝી રિવિઝન થતું હશે જેને બધું જ આવડે છે એનું તો રિવિઝન થતું હશે અહીંયા ઓકે સરદાર સરોવર ડેમની વાત કરું તો ઓગણીસોને નાઇન્ટીન સિક્સટી નાઇન છે ને ઓકે હા હા નાઇન્ટીન સિક્સટી નાઇનમાં કેન્દ્ર સરકારે નર્મદા વોટર ડિસ્ટ્રીબ્યુ ડિસ્ટ્રીબ્યુટર ડિસ્ટ્રીબ્યુટર છે ડિસ્ટ્રીબ્યુટર હા ડિસ્ટ્રીબ્યુટ ટ્રિબ્યુનલ જે છે એન સ્થાપના કરી ડિસેમ્બર ને નાઇન્ટીન સેવન્ટી નાઇન નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં એન ડબલ્યુ ડબ્લ્યુ એ તેનો છેલ્લો નિર્ણય આપેલો આ થોડુંક યાદ રાખજો નાઇન્ટીન સિક્સટી નાઇનમાં કેન્દ્ર સરકારે નર્મદા વોટર ડિસ્ટ્રીબ્યુટ ટ્રીબ્યુનલ એન ડબ્લ્યુડીટી સ્થાપના કરી અને ડિસેમ્બર નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં એન ડબ્લ્યુડીટી ટી એ તેનો છેલ્લો નિર્ણય આપેલો હતો સરદાર સરોવર ડેમ છે નવા ગામ નજીક સરદાર સરોવર ડેમ આવેલો છે યાદ રાખજો નર્મદા નદી પર બંધ બાંધવામાં કોનું સપનું હતું લો પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું ભારતમાં સિંચાઈ જે છે એને આગળ વધારવામાં પાંચ એપ્રિલ ઓગણીસો એકસઠમાં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ સરદાર સરોવર ડેમની આધારશિલા મૂકી હતી સમજ પડી જે ભારતમાં સિંચાઈ આગળ વધારવામાં જે ફાળો હતો એ કોનો હતો પંડિત જવાહરલાલ નહેરુનો કઈ તારીખે પાંચ એપ્રિલ ઓગણીસો એકસઠમાં એમણે આધાર મૂકેલી હતી બરાબર છે સરદાર સરોવર ડેમની જે લંબાઈ છે કેટલી છે એક હજાર બસો દસ મીટર સરદાર સરોવર ડેમની જે વિશ્વમાં સૌથી ઊંચો જે છે કોન્ટ્રિક્ટ કોન્ટ્રિક્ટ ગ્રેવિટી ડેમ એ સૌથી વિશ્વમાં સૌથી ઊંચો કહેવાય બીજો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ ખ્યાલ છે યાદ છે નહીં હોય નોટડાઉન કરી લેજો એકદમ બિંદાસ સ્પ્લીવવે સ્પ્લી વે વે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડેમ ડિસ્ચાર્જિંગ કેપેસિટી ધરાવે છે સ્પ્લી સ્પીલવે લવે સ્પીલવે આમ બોલે સ્પીલવે ડિસ્ચાર્જિંગ કેપેસિટી ધરાવે છે વિશ્વનો ત્રીજો સૌથી ડેમ મોટો ડેમ સરદાર સરોવર યાદ રાખજો ડેમની જે છે સરદાર સરોવર ડેમની જે જે હાઇડ્રોપ્રા હાઇડ્રો પાવર સોરી 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 હાઇડ્રો હાઇડ્રોપ્રા મારાથી બોલાતું પણ નથી હાઇડ્રો પાવર મેગાવોટની ક્ષમતા છે સોરી હા થોડું ડિસ્ટર્બિંગ થઈ ગયું હાઇડ્રો પાવર મેગાવોટની ક્ષમતા ધરાવે છે એક હજાર ચારસો પચાસ કોઈનાથી નહીં બોલાતું હોય ને પેલું તોતડું હું તો સ્ટીલ હજી બી થોડુંક તોતડું બોલું છું કેમ કે પેલું બો સ્પીડ બોલવામાં હોય ને તો તોતડું બોલાઈ જાય તો માફ કરજો એક હજાર ચારસો પચાસ હાઇડ્રો હાઇડ્રોપાવર મેગાવોટની ક્ષમતા છે એકત્રીસ શહેરો તેમજ ઓગણત્રીસ મિલિયન લોકોને પીવાનું પાણી મળે છે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદી પર આવેલ મહેસાણા જિલ્લામાં ચંદ્રસાણ ખાતે શું છે ભાઈ ચંદ્રસાણ ખાતે દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલર પ્રોજેક્ટ લખી લેજો ભાઈ હજી એક વસ્તુ લખી લેજો અહિયાં કે નર્મદા નદી પર આવેલ મહેસાણા જિલ્લામાં ચંદ્રસાણ ગામે દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલર પ્રોજેક્ટ છે આ ટોપ જે છે સોલર પ્રોજેક્ટ વિશ્વનો પહેલો માનવામાં આવે છે એક નોટડાઉન કરાવું છું મારી બુક મારી સામે જ છે આ અહીંયા તમને નહીં દેખાશે પણ મેં બુક ખોલી દીધી લખવું હોય તો લખી દેજો પણ આ અહીંયા આ વિડીયો હું વાત કરી દઉં છું તો વાંધો નહીં આવશે ચોસઠ માં ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે નર્મદા પાણી વહેંચાણી વહેંચણીના મુદ્દે વિવાદ થયેલો ક્યારે ભાઈ ઓગણીસો ચોસઠ માં લખી લેજો ઓગણીસો ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે નર્મદા પાણી વહેંચણીમાં શું થયેલો વચ્ચે વિવાદ થયેલો આ મુદ્દા ઉપર વિવાદ થયેલો આ વિવાદનું નિરાકરણ લાવવા કેન્દ્ર સરકાર દ્વારા ખોસલા સમિતિની રચના થઈ જે વિવાદ હતો પાણી વહેંચણીનો એ મુદ્દા ઉપર નિરાકરણ લાવવા માટે કઈ સમિતિની રચના થયેલી ખોસલા સમિતિની રચના થયેલી ઓગણીસો ને ચોસઠમાં આ વિવાદ થયેલો એના ઉપર ખોસલા સમિતિની રચના થયેલી લખી લેજો ભાઈ અને થોડુંક બેગ જઈને પાછું સાંભળી લેજો નોટડાઉન કરી લેજો તો આજે ગુજરાતનું જળ પરિવાહ વિશે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારા કવર થયા ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા તેમજ સરદાર સરોવર ડેમ કાલે આપણે જોઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી તાપી નદી પૂર્ણા નદી અંબિકા નદી અને ઓરંગા નદી તો સ્ટેચ્યુ અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ